અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એક આ પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં વસ્તીનું કદ એટલે શું, બરાબર, અને વસ્તી વૃદ્ધિ દર કોને કહેવાય એ પણ એક પ્રશ્ન પૂછી શકે. હવે જુઓ નીચે તમને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં તમને બધી માહિતીઓ આપી દીધેલી છે, બરાબર. વર્ષો આપેલા છે 1901 થી લઈને 2011 સુધીના, તેની સામે વસ્તીઓ આપેલી છે. હવે એની સામે વૃદ્ધિ દર જે છે એ તમને સામે દર્શાવ્યો છે. તો હવે એને લગતી જે માહિતીઓ જે છે એ અહીંયા તમને પેરેગ્રાફ ગ્રાફ પરથીમાં જે તમારે ડ્રો કરવાની રહેશે પેન્સિલની મદદથી. તો હવે અહીંયા જે તમને છે એ ગ્રાફ સ્વરૂપે દર્શાવેલું છે, જેમાં તમને 1951, 61, 71, 81, 91, 1 અને 11 એટલા વિશેની જ માહિતીઓ તમને અંદર દર્શાવેલી છે. તો હવે તમે ગ્રાફ દોરો છો, હવે એના ઉપરથી વિશ્લેષણ અને તારણ કઈ રીતે મળે છે એના વિશે સમજૂતી મેળવીએ. 1901 થી 1921 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો કેવો હતો? ધીમો હતો. જો તમને અહીંયા વસ્તી વધારાનો જે છે એ કેવો છે? ધીમો છે. તો હવે જુઓ આગળ 1901 થી 1911 દશક દરમિયાન કુલ વસ્તીમાં 5.7% જેટલો વધારો થયો હતો, જ્યારે 1911 થી 1921 દશક વસ્તીમાં -0.03% ઘટાડો થયો હતો. તો વસ્તીમાં જે થયેલો જે ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુદરમાં થયેલો વધારો છે. તો મૃત્યુદરમાં વધારો થયો તો એમાં શું જવાબદાર છે? કે અનેકવાર પડતા દુષ્કાળો, દુષ્કાળને કારણે પણ વસ્તી ઘટતી ગઈ. વિવિધ રોગો થયા, કેવા થયા? કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા, બરાબર, ઇન્ફ્લુએન્ઝા, આ બધા જે રોગો જે છે એના લીધે પણ લોકો મૃત્યુ પામ્યા, બરાબર. તો આ પણ એક ઊંચા પ્રમાણને કારણે મરણ દર જે છે એ ઊંચો રહેવા પામ્યો. તો એક આ પણ છે. બીજું શું છે તારણ કાઢ્યું કે 1921 વર્ષને બાદ કરતા પછીના, બરાબર, 1921 જે વર્ષ છે તમે અહીંયા સામે કોષ્ટકમાં ધ્યાન આપતા રહેજો. 1921 વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921 વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 1921 પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળે છે. તો તમને 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકે કે 1921 વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. સમજૂતી આપો. ત્યાર પછી ત્રીજું તારણ શું કાઢ્યું છે કે 1951 ભારતમાં આયોજનનો આરંભ થયો. ક્યારે થયો? 1951 આયોજન કાળ દરમિયાન, એટલે કે 1951 દેશની વસ્તી 36.1 કરોડ ની હતી. તે 5 દાયકામાં એટલે કે 2001 102.7 કરોડ થઈ, એટલે કે વસ્તીમાં 66.6 કરોડ નો શું થયો? વધારો નોંધાયો. ત્યાર પછી ચોથું કારણ શું બને છે કે પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? ચીન. જ્યારે ભારત બીજા ક્રમે આવે છે. 1911 ભારતની વસ્તી 25.2 કરોડ હતી, તે વધીને 1 સેકન્ડના અંતે એટલે કે 2011 121.02 કરોડની થઈ. વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી કે વર્ષ 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે, જે સાચી પડી, બરાબર. હવે તમને એક આખો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તમને આ પ્રશ્ન પૂછી શકે કે વર્ષ 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે એવી આગાહી કોણે કરી હતી? તો કે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાંતોએ કરી હતી. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ
લગભગ 93 કરોડ થઈ હતી. તમને એક આપણો પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછી આવે છે 2011 ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011 થી 2025 ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર વિશે સમજૂતી મેળવી છે. હવે આપણે છે ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી, તેમાં જુઓ કે જે કે ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા જાણી શકાય. તમને જો એક કોષ્ટક આપેલું છે બરાબર, એ કોષ્ટક જે છે એના આધારે જો વર્ષ 1951-91 અને વર્ષ 2011 સામે પુરુષ અને સ્ત્રી, પુરુષ અને વસ્તી છે અને સ્ત્રીની વસ્તી છે 4 કરોડમાં અને એની ટકાવારી રૂપે આપી દીધેલું છે અને કુલ વસ્તી છે બરાબર. તો હવે એના આધારે આપણે આ માહિતીઓ જો કદાચ તમને આનો ગ્રાફ પૂછે તો તમારા બધી માહિતી તમને અંદર આપી દીધેલી હશે રકમમાં. આ 5 માર્કનો તમને આલેખ પૂછાઈ શકે. તો હવે જો અંદર કે એનું વિશ્લેષણ અને તારણ જે છે એ તમને લખતા આવડવું જોઈએ. તો વિશ્લેષણ અને તારણ શું કહે છે? 1951-2011 સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં શું થયો છે? સતત વધારો થતો જોવા મળે છે બરાબર, જે ઊંચા વસ્તી વૃદ્ધિનું દરનું શું છે, પરિણામ છે. હવે ટકાવારીમાં જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% હતી, જે તે 2011માં 51.54% થઈ, એટલે કે 0.2 તફાવતનો શું સૂચવે છે, વધારો સૂચવે છે. તો આપણી પાસે અહીંયા આંકડાકીય માહિતી છે તેને આપણે સમજાવવાની છે. જે સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો શું કરે છે, નિર્દેશ કરે છે. અને ત્રીજું શું કાઢે છે કે ટકાવારીની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી, તે 2011માં ઘટીને 48.46% થઈ, એટલે કે -0.17 તફાવતનો શું થયો,